પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ વી ટીવીમાં આપનું સ્વાગત છે. ઓફ ધ રેકોર્ડ વાતચીત કરવા માટે આજે આપણી વ્યક્તિ એવા વ્યક્તિ વિશેષ છે કે જેઓને ગુજરાતના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી કહી શકાય, પ્રખર અર્થશાસ્ત્રી કહી શકાય, એક સંવેદનશીલ વ્યક્તિત્વ તરીકે જો તમે મનસાગરના મોતીના યુટ્યુબ પર વિડીયો જોતા હો તેવા વ્યક્તિ કહી શકાય, લેખક કહી શકાય. પણ આજે ભારતીય જનતા પક્ષના કારોબારીના આમંત્રિત સભ્ય અને પ્રદેશ પ્રવક્તા એવા જયનારાયણ ભાઈ આપણી વચ્ચે છે. જયનારાયણ ભાઈ, ઓફ ધ રેકોર્ડ વાતચીત કરવા માટે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જયનારાયણ ભાઈ, છેલ્લા 22 વર્ષમાં પ્રથમવાર કદાચ ગુજરાત આટલા નબળા અને ઘેરાયેલા ભાજપનું સાક્ષી બન્યું છે, શું કહેશો? જો પહેલી વાત તો આપે કહ્યું કે ઓફ ધ રેકોર્ડ છે, વાસ્તવમાં જેમ આપના ટાઇટલમાં વિરોધાભાસ છે, આપણે ઓફ ધ રેકોર્ડ ઓન ધ રેકોર્ડ વાત કરી રહ્યા છે, તેટલો જ વિરોધાભાસ આ સ્ટેટમેન્ટ મને વાસ્તવિક. ભારતીય જનતા પાર્ટી લોકસભામાં 2 બેઠકથી આગળ વધતી વધતી, આપણે 22 વર્ષ કયા એટલે એ ગાળામાં આગળ વધતી વધતી આજની સ્થિતિ આવી છે. એટલે પહેલી વાત તો એ કે ભારતીય જનતા પાર્ટી એકથી એક આગળ આગળ વધતા વધતા એક ચોક્કસ મુકામ પર પહોંચે છે. નબળી છે સબળી છે એનો નિર્ણય કોને કરવાનો? એનો નિર્ણય તો અમારી માટે તો એક જ પરીક્ષા છે, ચૂંટણી આવે. અને અત્યાર સુધીમાં જેટલી ચૂંટણીઓ આવી ગુજરાતમાં અને ગુજરાત બહાર, એમાં તો ભારતીય જનતા પાર્ટીનો દેખાવ એકદમ સરસ રહ્યો છે. તો વગર ચૂંટણીએ કોઈ પણ અનુમાનો ઉપર આધારિત આવું જે તારણ છે એ કમસે કમ આપની પાસેથી અપેક્ષિત નહોતું. જેને આપે બહુ સારી વાત કરી, પણ મારું જે તારણ છે એ બી બિલકુલ આધાર વગરની નથી. એ હું કહું આપને, છેલ્લા 2 મહિનાના સમયગાળા દરમિયાન લગભગ 20થી વધારે જિલ્લાઓ, તાલુકાઓ, ગામડાઓમાં હું પોતે ભર્યો, 500-1000 માણસો લગભગ મળતો એ કાર્યક્રમમાં, એ પ્રમાણે વાતચીત થઈ. ગુજરાતે છેલ્લા કેટલાય કમસે કમ 3-1 વર્ષનો કાર્યકાળ જોઈએ તો એક પછી એક આંદોલનો, રોજ નવી વાતો, જનાક્રોશ, છાપાઓમાં કે ટીવીઓના અહેવાલો પર આપણે નજર ન કરીએ પણ ચારે બાજુ આક્રોશ છે. ચોક્કસ એક એન્ટી બીજેપી સેન્ટિમેન્ટ છે, હું તે પક્ષી રીતે ન જોતો પણ સરકારનો રોષ છે. મારું તારણ એટલું છે કે જો વિકાસના લક્ષ્યાંકો સિદ્ધ થયા હોત તો આટલો જનાક્રોશ ક્યાંથી હોત? જો 2 વસ્તુ સમજવી પડશે. છેલ્લા કેટલાક સમયથી, અને હું આઈ હેવ અ ગ્રેટ રિસ્પેક્ટ ફોર યુ એઝ અ જર્નાલિસ્ટ, આપનું જે આ ક્ષેત્રનું ખેડાણ છે અને વર્ષોથી આપ આ ક્ષેત્રને નિકટથી જોતા આવ્યા છો, થેન્ક યુ, એને હું ખૂબ આદરપૂર્વક જોઉં છું. શરૂઆતથી અમે કહેતા હતા કે આ જે ત્રણેય આંદોલન ચાલે છે એ ત્રણેય આંદોલનનો સંચાલક અને એનો પાછળનો ચાલક બળ કોંગ્રેસ છે. ભલે કોંગ્રેસ હોય, આપ સાંભળો તો, આપણે આ વસ્તુ અગત્યની છે. હવે એ ખુલીને બહાર આવ્યું છે, કોંગ્રેસ હવે ના કહી શકે એમ નથી. ત્રણેય સંસ્થાઓ એક ચોક્કસ હેતુથી આગળ વધી રહી હતી અને એ હેતુ હવે દીવા જેવો સ્પષ્ટ બનીને બહાર આવ્યો છે. એક મુદ્દો. બીજો, આપની વાત સાચી છે. એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ સેન્ટિમેન્ટ જે સરકાર સત્તા પર હોય એના વિશે આપ જન સામાન્યને સવાલ કરો ત્યારે એની બાકી રહેતી અપેક્ષાઓ જ સપાટી પર આવે, કારણ કે જે પૂરી થઈ છે અપેક્ષાઓ, તે અપેક્ષાઓ ક્યારેય એ લોકશાહી વ્યવસ્થામાં મોટિવેટર બની શકતી નથી. આપને આજની તારીખમાં રોજગારીની બાબતે ગુજરાતની સ્થિતિ શું લાગે છે? ગુજરાતનો યુવાન રોજગારીની સમસ્યાથી પીડિત છે કે નહીં, શું આપને લાગે છે? બે ભાગમાં. આઈ વોન્ટ ટુ ટ્રસ્ટ યુ. નહીં, હું આપને પુરાવા સાથે કહીશ, મારે કોઈ આનો રાજકીય જવાબ નથી આપવો. પહેલા તો ડોક્ટર મનમોહનસિંહની સરકાર એ કઈ અમારી સાથે સલાહ મશવરાથી કે કોલાબોરેશનથી ચાલતી સરકાર તો નહોતી. એ સરકારે અને ત્યાર પછીની સરકાર, નરેન્દ્રભાઈ સરકારનો અત્યારે હવાલો એટલા માટે નહીં આપું, તમે કહેશો કે અમારી સરકાર છે, પણ ડોક્ટર મનમોહનસિંહની સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે સતત 7 વર્ષ સુધી ગુજરાતને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ થકી રોજગારી પૂરી પાડનાર પહેલા નંબરના રાજ્ય તરીકેનો એવોર્ડ આપ્યો છે. આ અમે નથી આપ્યો, આ એ સરકારે આપ્યો છે જે સરકાર અમારી નહોતી. આ એ સરકારે આપ્યો છે જે સરકારને અમારી બહુ કોળી લાગણી હોવાનું કોઈ કારણ નહોતું, પણ વાસ્તવિકતા આ છે. ભાગ બીજો, રોજગારી માટેની યુવાનોની અપેક્ષાઓ વધતી જવાની છે સુધીરભાઈ, પણ સાથોસાથ રોજગારીનું કળેવર બદલાતું ચાલ્યું છે. એક સમય એવો હતો
કે ત્યારે જીડીપીનો અડધો અડધ ભાગ ખેતીમાંથી આવતો હતો. ત્યારે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરીની વાત હતી. આજે 60% જીડીપી સેવાકીય ક્ષેત્રમાંથી આવે છે. ઉત્તમ ખેતી પણ નથી આજે તમે જુઓ તો જાટથી માંડીને ગુજરાતથી માંડીને પાટીદારથી માંડીને મરાઠા સુધીના આંદોલન આપને એને માટે હું વિગતે જવાબ આપીશ. પણ એ ખેતી ઉત્તમ તો નથી રહી આજે, એ વાત સાથે આપણે અત્યારે સંમત. બિલકુલ સંમત. વેપાર એ જ્યાં છે ત્યાં છે, મધ્યમ વેપાર. પણ પેલી કનિષ્ઠ નોકરી હતી એ શ્રેષ્ઠમાં આવી, એ નહીં આઝાદી પછીના ગાળામાં. કારણ કે આખું પબ્લિક સેક્ટર વિકસતું ચાલ્યું, રેલવે વિસ્તરી, પોસ્ટ વિસ્તરી, સરકારની વ્યવસ્થાઓ વિસ્તરી, બેંકો વિસ્તરી, અને ત્યાર પછી ઔદ્યોગિક વિકાસ વિસ્તર્યો. એટલે જે આપણે રોજગારીની વ્યાખ્યા આજે કરીએ છીએ તે રોજગારીની વિપુલ તકો એ સમય દરમિયાન ઉભી થઈ. વ્યાખ્યા બદલાય છે, સ્કિલની વ્યાખ્યા છે. તમારું કેવું છે કે જે આખી વ્યાખ્યા બદલે છે, પેટર્ન બદલાય છે. આપણે ચર્ચા ચાલુ રાખીશું જયનારાયણભાઈ સાથે, કારણ ઘણા મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. પરંતુ એક વચ્ચે નાનકડો બ્રેક લઈએ, ફરી પાછો ટૂંક સમયમાં ઓછો. દર્શક એક બાદ ફરી આપનું સ્વાગત છે. આપણે ઓફ ધ રેકોર્ડ વાતચીત કરી રહ્યા છીએ જયનારાયણભાઈ વ્યાસ સાથે. જયનારાયણભાઈ, આપે વાત કીધી કે પેટર્ન આખી બદલાતી જાય છે, નોકરીની જરૂરિયાત, અનિવાર્યતા અને આખી પદ્ધતિઓ બદલાતી જાય છે, એ બહુ લાંબી ચર્ચા છે. ખેડૂતોની પણ વાત કરી કે ખેડૂતોની નારાજગી, આપણે ઘણી યોજનાઓ ચાલે છે એ કેમ સતત રહે છે, એ કારણ બહુ અકળ છે. જો પહેલી વાત તો આપણે, હું શરૂઆત કરીશ, આ દેશમાં હું ને તમે ઊંચું માથું રાખીને ચાલી શકીએ છીએ. તે પીએલ 480 ના ઘોંખાતા હતા આપણે 1951 માં. બરાબર, 5 કરોડ ટન અનાજ આપણે પેદા કરતા હતા, એમાંથી 26 કરોડ ટન અનાજ પેદા કરતા આપણા ખેડૂતે કરીને આટલી વસ્તી વધવા છતાં પણ આપણે સ્વનિર્ભર બન્યા છે. ખેડૂતને સલામ કરું છું. બિલકુલ. પણ સાથે સાથે જાણે અજાણે એક એવી વિકરાળ ઘટના બની રહી છે કે જે આવનાર સમયમાં આ દેશ સામે બે મોટા પ્રશ્નો ઉભા કરશે. એક હશે ગ્રામ્ય રોજગારી અને કૃષિ રોજગારીનો, ખેડૂતની સ્વાવલંબન અને નિર્ભરતાનો, અને બીજો હશે અન્ન સ્વાવલંબનનો. ખેતીની જમીન જયારે આપણે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે માથાદીઠ એ લેન્ડ પાર્સલ જેને કહીને જમીનના ટુકડાની સાઈઝ ખેડૂત દીઠ 4.5 હેક્ટર હતી. અત્યારે ઘટીને 1.1 હેક્ટર થઈ છે અને 2040 સુધી 3,000 ચોરસ મીટર થશે. તમે વિચારો કે 3,000 ચોરસ મીટરમાં ખેડૂત શું કમાશે. 99% ખેડૂતો આજે સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સની કેટેગરીમાં આવી ગયા છે, જમીનના ટુકડા થઈ ગયા છે. કૃષિના જે ઇનપુટ છે તે વધતા ચાલ્યા છે. ખેતી બિનપોષણક્ષમ બની રહી છે. આજે જે આંદોલન થાય છે, જાટ હોય, પાટીદાર હોય, ગુજ્જર હોય કે મરાઠા હોય, એમને રોજગારીમાં તક દેખાય છે માટે અનામતની વાત કરે છે. સમય એવો આવશે કે અનામત હશે પણ રોજગારી નહીં હોય. અને દેશ માટે સમય એવો આવશે કે જ્યારે ગામડું તૂટે, કૃષિ વ્યવસ્થા તૂટે, ખેડૂત બેહાલ થાય, ત્યારે અન્ન સ્વાવલંબન. તમારે બીજું 100 મિલિયન ટન એટલે કે 10 કરોડ ટન અનાજની જરૂર પડવાની છે આવનાર 25 વર્ષમાં. જો નહીં હોય તો આ દેશમાં મોટા પાયે રમખાણો, ભૂખમરો અને રોટી માટેની તકલીફો ઉભી થશે. અને ગ્રામ્ય અર્થવ્યવસ્થા આજે પણ દેશમાં કુલ, આપે રોજગારીનો પ્રશ્ન કર્યો આના આગળ, દેશની કુલ રોજગારીના 50% રોજગારી કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર આપે છે. બિલકુલ. હવે આપ વિચારો સુધીરભાઈ કે એ ગામડું તૂટશે, ખેતી તૂટશે, શહેરોમાં સાહેબ થોડા દિવસે પણ તમે ફરી નહીં શકો તે પ્રકારનું સ્થળાંતર કરીને આવેલી વસ્તી આપણા માટે પ્રશ્નો સર્જશે. ઇટ ઇઝ સ્ટીલ ધ ક્લોક ઇઝ ટીકિંગ વેરી ફાસ્ટ. આ એટના એલર્ટ નહીં, આપણે કેન્સરના 4th તબક્કામાં પ્રવેશી ગયા છે. કોઈની ઊંઘ નથી ઉડતી. ભારતીય જનતા પક્ષે અત્યારે ગૌરવ યાત્રા કરી રહી છે કે ડેમ. તમે એક વ્યક્તિગત તરીકે, તમને એવું લાગે છે કે સરદાર સરોવર યોજના આખી આખી આજે પૂર્ણ થઈ ગઈ કહેવાય? એક વસ્તુ સમજો, હવે પેલું એવું થયું છે કે બધું થયું છે તો કેનાલો ને જ થઈ, એટલે આપણે કેનાલ ઉપર લોકોને લાવવું ત્યારે જ મળે. હા, બિલકુલ સાચી વાત છે. પણ જો એક વસ્તુ સમજી લો કે સરદાર સરોવર યોજના એ માત્ર સિંચાઈની યોજના નથી. બરાબર. સરદાર સરોવર યોજનાથી 15,000 ગામડાને પીવાના પાણીનો લાભ મળ્યો તેની ના કહી શકાય. આપણે આ યોજનાને, જે વિપક્ષ અને નેરો આધારિત યોજના કરવા માંગે છે, હું નહીં થવા દઉં એને. એટલા માટે કે 1450 મેગાવોટ વીજળી ક્ષમતા એમાં છે,
જેના 57% મધ્યપ્રદેશ ને 27% મહારાષ્ટ્ર ને 16% આપણને મળે છે. એ પૂરી ક્ષમતા ઉભી થઈ ગઈ. જો હું ખોટો હોઉં તો ના કહો આપ, થઈ ગઈ ના? એ બરાબર થઈ ગઈ બરાબર. ત્યાર પછી ગુજરાતના 14,000 ગામડાને પીવાનું પાણી મળી ગયું. આપ સામે બેઠા છો એટલે મારી પાસે દરેક 1998, 2000, 2007 અને બધાના મેનિફેસ્ટો છે અને છેક સુધીના બધા મેનિફેસ્ટો છે. હું કઈ મુદ્દે મુદ્દે જવાનો નથી. ના ના, મુદ્દો જવાનો. બીજું મારી પાસે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે નો આખો આ છે. એ ઉપરાંત આપના સરકારના સ્માર્ટ ગોલ્સ ને એ બધા લગભગ ત્યાં નથી. આ બધા અભ્યાસ કરે, ઘણી બધી લાંબી વાત છે. હું ખાલી 3-4 જ મુદ્દા મહત્વ જે અતિ ગંભીર રીવી હોય. એક તો દાખલા કે કન્યા કેળવણીની વાત હતી. આપણે ત્યારે ક્લેમ કરતા હતા કે જે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી દેવાનો અને 100% એનરોલમેન્ટ માટેના અને અભિયાનો કરે અને એ વખતે એ પ્રચાર થયો તો અમને કદાચ મારા જેવાય માનતા હતા કે ભાઈ આ ઇટ હેઝ બીન એચીવડ. અત્યારે આપણી સરકાર કેન્દ્રમાં છે. 2015 નો જે નેશનલ ફેમિલી હેલ્થ આખો જે સર્વે છે એની અંદરના આંકડાઓ એવું છે કે વર્ષ 2002 પછી કન્યા કેળવણી અભિયાન બાદ 2008 થી સરકાર 100% જે વાત કરી એની અંદર 2015-16 ના આંકડા પ્રમાણે 64% થી વધુ એટલે 6 વર્ષથી વધુ ઉંમરની જે કઈ છે 64% જ કન્યાઓ એ ભણે છે અથવા તો ડ્રોપઆઉટ રેશિયો 33% સુધીનો છે. ગુજરાતની આ વાત છે જે કેટલો બધો વિરોધાભાસી છે. તો આપણા જે આંકડાઓ ના આ ભારત સરકારે ખોટું કર્યું કેવી રીતના કહી શકાય? નહીં, આંકડાઓ છે એવું નહીં કહી શકાય. પણ આ તારણો પણ કયા સેમ્પલ સાઇઝ ઉપરથી અને કઈ રીતે કાઢવામાં આવ્યા છે તે જોવું પડે. કોઈ પણ સર્વે ના પરિણામો એની સેમ્પલ સાઇઝ અને સર્વે ની મેથોડોલોજી ના જુઓ ભારત સરકારના કોઈ આંકડાને ચેલેન્જ કરવા માંગતો નથી. મારો માત્ર કેવું એટલું જ છે સુધીરભાઈ, ભારત સરકારે સર્વે કર્યો તે સાચું. વધુ ભણનારી કન્યાઓ 33% છે એમ. એટલે આપણે જે બાબતમાં અત્યંત ગંભીર હતા, અભિયાનો ચલાવ્યા હતા, કરોડો નો ખર્ચ હતો એની યાર મને જરાય વાંધો નથી. હું એ ખર્ચના આંકડાઓ પણ નથી મારી પાસે. પણ દેટ ઇઝ નોટ બીન એચીવડ. પણ એમ છતાંય ટોલ ક્લેમ બહુ થયા હતા. તો અત્યારે શું છે, અનુભૂતિના સ્તરે આક્રોશ છે જે આપણો પહેલો પ્રશ્ન હતો. તમે કીધું કે આપણે એઝમ્પશનમાંથી બહાર આવીએ. બીજો મુદ્દો આપને કહું કે એક જે છે મારી પાસે બાળ મૃત્યુ દરની સ્થિતિ અત્યંત કરુણ છે. આ 2 દિવસ સિવિલ હોસ્પિટલમાં થયું તો એ તો આજની ઘટના છે સમજો. પણ એમાં પણ આ જે આંકડાઓ છે એ પ્રમાણે 2002 ના મેનિફેસ્ટોમાં એ વખતે 60 બાળકોનો મૃત્યુ દર હતો અને સરકારે એવું કમિટમેન્ટ આપ્યું હતું કે આને અમે 1025 સુધી લાવી દઈશું. આજની તારીખમાં 2015-16 ના આ ભારત સરકારના અહેવાલની અંદર 1000 પર 50 બાળકો આજે મરે છે. તો એ બી એ વખતે આપણી કેટલી બધી, હું તમને કહું આપણી પાસે કેટલી બધી યોજનાઓ છે. પહેલા કેટલો હતો? પહેલા 60 હતો. 60 હતો એને 25 પહોંચાડવાનો આપણો લક્ષ્યાંક હતો. 50 પહોંચો એવું આ સર્વે કહે છે બરાબર. ના પણ 25 પહોંચાડવાનો લક્ષ્યાંક હતો. મારો મુદ્દો ટોલ ક્લેમ નો છે. જે બાળ મૃત્યુ દર છે અત્યંત સંવેદનશીલ બાબત છે. સરકાર સંવેદનશીલ તંત્ર હોવું જોઈએ એવી વાત છે. આપણી ત્યાં યોજનાઓ ખાલી મેં એ બી નોટ ડાઉન કરી. આ જે તું મટીરિયલ બતાડ્યું છે આપની સાથે બેસવાનું મેં પણ મહેનત ઘણી કરી. આપણી સરકારની બાળ સખા યોજના, ચિરંજીવી યોજના, મમતા અભિયાન, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન, મમતા યોજના. પણ કેટલી બધી, કહેવાનો મતલબ મારો ખાલી એટલો જ છે, ટોલ ક્લેમ એટલે પ્રચાર પ્રસાર જેટલો થાય છે એની સામે નથી. હું બીજું એક આપને ઉદાહરણ દઉં. હજી હું ટૂંકમાં જ કહીશ. 2007 ની અંદર અને 2002 અને 2007 ના મેનિફેસ્ટોમાં એવું લખ્યું છે કે ખેડૂતોને 14 કલાક વીજળી અપાશે. આજની તારીખમાં પણ 8-10 કલાક જ વીજળી મળે છે એવા અનેક વિસ્તારો છે અને એમાં મોટાભાગે રાત્રે જે અપાતી વીજળી પણ ગણી લેવામાં આવી છે. તો આ વસ્તુ જે કહેવાય છે અને થાય છે એમાં આટલો ફરક છે. તો આ આક્રોશ બધો એના કારણે નહીં હોય, અનુભૂતિના સ્તરે. જો અપેક્ષાઓ આ સરકારે ચોક્કસ ઉભી કરી છે, 50 લાખ મકાન બનાવવાનો વાયદો કર્યો, 2 લાખ થી વધારે એને સવળી રીતે પણ લઈ શકાય કે અપેક્ષાઓ ઉભી કરી અને અપેક્ષાઓના કારણે સભાનતા ઉભી થઈ. એમાં ક્યાંક જ્યાં અપેક્ષા પ્રમાણેનું કામ નહીં થયું હોય ત્યાં જનાક્રોશ હશે. અને જનાક્રોશ એને જનરલાઇઝ ના કરી શકાય. જનાક્રોશ હોય તો એનું તટસ્થતા પૂર્વક અભ્યાસ કરી એનું નિરૂપણ કરવું જોઈએ. 50 લાખ મકાનો બનાવવાની વાત હતી, 2 લાખ મકાનો નથી બન્યા. હું દરેક જિલ્લાઓમાં પૂછતો હતો ધારાસભ્યને કે આ તમારી જવાબદારી નથી પણ તમારા વિસ્તારમાં કેટલા બન્યા છે. કોઈ 500, કોઈ 800, કોઈ વધુ વધુ 3,000 નો આંકડો આવ્યો. હું કહું દરેકને 2,000 થી કરે તો 4 લાખ થાય. 182 થી એટલે છે 18 × 36, 3,60,000. તો 50 લાખ બન્યા નથી. મુદ્દો ખાલી એટલો છે કે જે પ્રચાર થાય એની સામે ક્લેમ નથી. તમે જે પહેલા કીધું કે આ તારણ એમ, એટલે તારણ કરતા પહેલા મેં ગંભીરતાથી વિચારે પછી આપને કીધું. જે સવળા મુદ્દા છે
એની આપણે વાત નથી કરતા. જ્યાં ત્રુટીઓ રહી ગઈ છે, આપણે જો શાર્પ ફોકસ એ જ વિસ્તારો પર કરીએ કે જે 10% વિસ્તારોમાં ત્રુટીઓ કદાચ રહી ગઈ હશે, તો ઓબ્વિયસલી તમે હેરોલ્ડ જેનિનનું એક વાક્ય લખી રાખો કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. ક્યાંક ઇનએફિશિયન્સી રહી હશે, હું સ્વીકારું છું. હું એવું નથી કહેતો કે ના બધું એવરીથિંગ ઇઝ ઓલરાઇટ. આવડા મોટી વ્યવસ્થા લઈને તમે બેઠા હો ત્યારે જો એમ કે કોઈ માણસ કે ના ના બધું જ બરાબર છે, તો એ માણસ કાં તો તમને છેતરે છે. પ્રયત્નો થવા જોઈએ, કેટલી કચાસ રહી પણ ક્યાંક રહી હોય તો હું માનું છું કે એનો તટસ્થતાપૂર્વક અભ્યાસ કરી અને જે કંઈ કરવા યોગ્ય લાગે તે આમાંથી શીખી. રાજનીતિનો પાયાનો સિદ્ધાંત છે કે વન શુડ બી અ કન્ટિન્યુઅસ લર્નર. તમે હંમેશા એક કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થતો એમાંથી શીખો અને શીખીને તમારે શું કરવું જોઈએ જેનાથી તમે વધુ જનસેવા કરી શકો અથવા તો લોકમતને અનુરૂપ, એમની અપેક્ષાને અનુરૂપ કામગીરી કરી શકો. આઈ થિંક દેટ ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડન અને કરવું જોઈએ. જયનારાયણભાઈ સાથે સંગઠન બાબતે પણ થોડીક વાર્તા કરીશું, ચર્ચા કરીશું. આપ દર્શક મિત્રો ક્યાંય જતા નહીં, ટૂંક સમયમાં એક નાનકડા બ્રેક પાછળ ફરી પાછો આવું છું. ફરી આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ઓફ ધ રેકોર્ડ વાતચીત કરી રહ્યા છીએ જયનારાયણભાઈ વ્યાસે. જયનારાયણભાઈ, વિકાસ ને સરકારની વાત આપણે કરી, સંગઠનની પણ કેટલીક વાત કરીએ. સંગઠન ક્ષેત્રે એવું લાગે નહીં કે એક તબક્કે શિસ્તબદ્ધ ગણાતી, વિચારધારાને વરેલી કે સિદ્ધાંતોને વરેલી ભારતીય જનતા પક્ષ, જે ઘણો લોકાદર ધરાવતી હતી, એ આજે તડજોડની રાજનીતિમાં, ખરીદ વેચાણ સંઘની રીતે લોકમાનસમાં ક્યાંક ને ક્યાંક એવી છાપ ધરાવે છે એવું નથી લાગતું? જો રાજકીય ગતિવિધિઓનો પાયાનો સિદ્ધાંત છે ફ્લેક્સિબિલિટી. એમાં ક્યાંક તો તમારે લચીલાપણું રાખવું જ પડે અને એનો અર્થ એ ના થાય કે તડજોડનું રાજકારણ છે. તડજોડનું રાજકારણ ત્યારે કહેવાય કે જયારે તમે તમારા સિદ્ધાંતોને નેવે મૂકીને કોઈને પણ સાથે બેસી જાઓ અને એમની જે એજન્ડા હોય તે એજન્ડા પ્રમાણે સત્તા ખાતર થઈને કામ કરો. ભારતીય જનતા પાર્ટીનો એક દાખલો ગુજરાતમાં આપ એવો બતાવો કે જેમાં અમારો એજન્ડા બાજુ પર મૂકી અને અમે કોઈની સાથે બેસી ગયા અને એના એજન્ડા પર ચાલવા માંડ્યો. એવું નથી. એક સ્વચ્છ જાહેર જીવનની દ્રષ્ટિએ જોઈએ તો દાખલા તરીકે સિદ્ધાંતની વાત કરીએ, નીતિની વાત કરીએ, વિચારધારાની વાત કરીએ, જે કોંગ્રેસને ભારતીય જનતા પક્ષ ભાંડતું રહેતું હોય એના નેતાઓને વેલકમ કરવામાં આવે, એટલું જ નહીં ભાજપની સભાઓમાં ભાજપના સંનિષ્ઠ કાર્યકરો સામે બેઠા હોય પણ બહુ ઉચ્ચ કક્ષાએથી નેતાઓ કોંગ્રેસની નેતાઓને જ વખાણ કરતા હોય, બીજું નવા નવા જે કહી શકાય એવા આંદોલનકારીઓને પણ વેલકમ કર્યું હોય, એટલે એક પ્રખર નેતાઓ એના શરણે છે, આવું એક વ્યાખ્યા કરી શકાય? આઈ ડોન્ટ થિંક યુ વિલ એગ્રી. ના, હું એગ્રી ડિસએગ્રીની વાત નથી કરતો. મને એટલા માટે થોડુંક મારા ચહેરા પર સ્મિત આવ્યું કે ગુજરાતમાં અનેક આંદોલનો થયા છે, મા ગુજરાતથી માંડીને છેલ્લે અત્યારે જે ચાલે છે અનામતનો, અને સદનસીબે કે કમનસીબે હું સમજણો થયો ત્યાર પછી બધા થયા છે. એક પણ આંદોલને લાંબા ગાળાનો લોકનેતા કેટલાક અપવાદોને બાદ કરતા આપ્યો નથી. એટલે આંદોલન આધારિત રાજનીતિ કરવાવાળા જે પક્ષો છે તેનું બહુ લાંબુ ભવિષ્ય નથી. ગુજરાતમાં કેટલા પક્ષો આવ્યા? મા ગુજરાત જનતા પરિષદથી શરૂઆત કરો, સ્વતંત્ર પક્ષ આવ્યો. એને વિકાસના એજન્ડાની વાત થાય ચૂંટણીમાં, પણ મેદાનમાં ચૂંટણીમાં એટલી સિદ્ધિઓની ક્યાં વાતો થાય છે? જો ઇમોશનલ મુદ્દાઓ આવી જાય, ક્યારેક ગૌહત્યાની વાત આવી જાય, ક્યારેક પણ ચૂંટણી ક્યારે પણ ઇમોટિવ ઇશ્યુ સિવાય લડાતી નથી. વિકાસ એનું એક બાજુ છે, પણ સાથે સાથે મોટિવેશન તો ઇમોટિવ ઇશ્યુઝ ન હોય તો નહીં આવે. એટલે અહીં જુઓ કે અમેરિકામાં જુઓ કે બ્રિટનમાં જુઓ, તમે જનરલ ઇશ્યુઝ છે એ એક એનો કમ્પાર્ટમેન્ટ છે, બીજા કમ્પાર્ટમેન્ટમાં ક્યાંક ને ક્યાંક સમથિંગ ઇમોટિવ દેટ કમ્પેલ્સ મી ઓર પ્રોપેલ્સ મી કે મારે આ પાર્ટી સાથે રહેવું જોઈએ. તે નહીં જોડાય ત્યાં સુધી માણસ નહીં જોડાય. બંધારણની દ્રષ્ટિ, બંધારણની દ્રષ્ટિએ જોઈએ તો વડાપ્રધાને હમણાં એમ કીધું કે વિરોધ, વિકાસ વિરોધી સરકારનો એક પૈસો નહીં આપું. શું બંધારણ પ્રમાણે પ્રજાએ ચૂંટેલી સરકારને આવું વિકાસ વિરોધીનું મૂલ્યાંકન કોઈ વ્યક્તિ, કોઈ પદાધિકારી કરી શકે? જો વડાપ્રધાન શ્રી શું કહ્યું શું નહીં એને આપણે જવા દઈએ. એમણે એવું કીધું છે તો લોકશાહીમાં જે સત્તાધારી પક્ષ છે ચાલક બળ છે, એન્જિન છે કે સ્ટીયરિંગ છે, પણ વિપક્ષ છે ને
એ બ્રેક છે અને એન્જિન કે સ્ટીયરિંગમાં કંઈક ગરબડ થાય તો વાહન ચાલશે નહીં, બહુ બીજું નુકસાન નહીં થાય, એને પેલું કરી શકાય છે. આપની વાત કરીએ, આપ આ વખતે ચૂંટણી ક્યાંથી લડવાના? મારે હું મેં અત્યાર સુધી 6 વખત ચૂંટણી લડ્યો સિદ્ધપુરથી, બરાબર. મેં એક પણ વખત, અને હું આ કેમેરા પર કહું છું, ક્યારે પણ પક્ષને ટિકિટ આપવા માટે કહ્યું નથી. પાર્ટી કહેશે ત્યાંથી લડીશું, કહેશે તો લડીશું. રાજનીતિ એ મારો શોખ છે, મજબૂરી નથી. એટલે રાજનીતિ કરવી છે. સિદ્ધપુરમાં છેલ્લા 5 વર્ષમાં વિકાસ ખોરંબે પડી ગયો છે. મારું વતન છે, મને લાગણી છે વિસ્તાર માટે. અને બીજું પણ, સુધીરભાઈ, આપે ખાલી નર્મદા યોજનાનો ઉલ્લેખ કર્યો, આપ કેમ ભૂલી જાઓ છો કે 2000માં નર્મદા યોજનામાં કેનાલમાં, મેઇન કેનાલમાં પાણી વહેતું થયું અને સૌરાષ્ટ્રને દુષ્કાળના વખતમાં પીવાનું પાણી પૂરું પડ્યું. કારણ કે એ સમયગાળા દરમિયાન 4.5 વર્ષમાં જે કામ થાય એ 2 વર્ષમાં પૂરું કરી, અને જયનારાયણ વ્યાસના સમયમાં એબીપીટી પૂરી થઈ હતી. મારે કોઈ જશ્ન જ જોઈતો, પણ હકીકત આ છે. સુપ્રીમ કોર્ટમાં બિલકુલ કેસ ફસાયેલો પડ્યો હતો, એવું જાણું છું. પર્યાવરણવાદીઓ તમારા ઉપર ચડી બેઠા હતા, દુનિયાભરમાં તમારી બદબોઈ થતી હતી, વિશ્વ બેંક તમને એમાં જે લીડ લીધી હતી અને કર્યું હતું, જે નર્મદા યોજનામાં તમે ટર્નિંગ પોઈન્ટ કહેતા હો ને, તો એ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો, દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ. ત્યાર પછી નર્મદા યોજનામાં એવા કોઈ જ અવરોધો ન થયા જેણે નર્મદા યોજનાના ચક્કાજામ કરી દીધા. કાયદાકીય સ્તરે બહુ એ રીતે ગુજરાતમાં છેલ્લા 50 વર્ષમાં, 2012 સુધીમાં, 2007 સુધીમાં, એટલે 47 વર્ષમાં માત્ર 400 મેડિકલની સીટ વધી હતી. સાહેબ, આજે 1800 અને 3200 મેડિકલની સીટો વધવાની વાત થાય છે. મને ગૌરવ છે કે ગુજરાતના છોકરાઓને મેં કર્ણાટક ને મહારાષ્ટ્રમાં જઈને 50 લાખ ને 60 લાખ કેપિટેશન ફી આપીને ટપલીદાવ થતો તેમના ઉપર, ગુજ્જુ કહીને છોકરાઓ ડિપ્રેશનમાં આવી જતા હતા. એ બંધ થયા, 2000 નર્સિંગના સીટો વધી, પોસ્ટ ગ્રેજ્યુએશનની સીટો 2.5 ગણી વધી, સુપર સ્પેશિયાલિટીની સીટો 5 ગણી વધી, 108 ચાલુ થઈ. સાહેબ, મને આનંદ છે કે જ્યારે જ્યારે જાહેર જીવનમાં સરકારમાં જવાબદારી આવી ત્યારે બિલકુલ મુસ્તાકીથી નભાવી છે, અને એમાં સરકારના અધિકારીઓને કર્મચારીઓનો પણ એટલો જ અગત્યનો ફાળો, જયનારાયણ વ્યાસે નથી કર્યું, ઈશ્વરે કરાવ્યું છે. આરોગ્ય ક્ષેત્રે પણ ઘણું યોગદાન છે, જે કંઈ થયું છે તે કર્યું છે. મારા ત્યાં ઘણું બધું કરવાનું બાકી છે. બરાબર. ઉત્તર ગુજરાતની કમનસીબી એ રહી છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં ઉત્તર ગુજરાતે એક પણ મજબૂત કદ્દાવર નેતા પેદા થવા દીધો નથી. નરેન્દ્રભાઈ રાષ્ટ્રીય નેતા છે. નરેન્દ્રભાઈને ઉત્તર ગુજરાતના સાંકડા બ્રેકેટમાં નહીં મૂકું. ઉત્તર ગુજરાતે ધરાતળ સાથે જોડાયેલો હું માણસ છું, એટલે કહું છું. ઉત્તર ગુજરાત કેમ અત્યારે આ સ્થિતિમાં છે, તો ઉત્તર ગુજરાતે એના કોઈ પણ કદ્દાવર નેતાને ટોચ પર પહોંચવા નથી દીધો. છેલ્લો પ્રશ્ન, જયનારાયણભાઈ શું લાગે છે, એક અંદરના જયનારાયણભાઈ શું કે છે કે ભારતીય જનતા પક્ષ ફરી સત્તારૂઢ થશે? આપ એના શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના આપ હાજર હશો એની મને કોઈ જ શંકા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર 100% કોઈ ઇફ કે બટ વગર, કોઈ પણ આ કે પેલા વગર આવનાર સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હશે, એમાં કોઈ શંકા નથી. અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે જયનારાયણભાઈ, અને ઓફ ધ રેકોર્ડ વાતચીત કરવા બદલ, સમય પણ ફાવે બદલ, આપે એને ઓન ધ રેકોર્ડ બનાવી દીધી. થેન્ક યુ. આપની સાથે વાત કરવાની મજા છે. ઇટ વોઝ અ ગ્રેટ પ્લેઝર. આ હતા જયનારાયણભાઈ વ્યાસ. આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો વીટીવી.